નમસ્કાર મિત્રો ઓનલી જી કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના સો જેટલા એમસીક્યુ જોવાના છીએ જેના પાર્ટ વનમાં આપણે સો જેટલા એમસીક્યુ જોયા હતા જો મિત્રો તમે હજુ એ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં હું તમને લિંક આપી દઈશ ત્યાં જઈ તમે એ વિડીયો જોઈ શકશો તો મિત્રો વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો પહેલો પ્રશ્ન જોઈશું નીચેનામાંથી હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે તો હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓપ્શન બી એકવીસ ટકા જેટલું હોય છે ચાલો પ્રશ્ન પ્રશ્ન નંબર બે જોઈશું પેંગોંગ ચો સરોવર ભારતના કયા પ્રદેશમાં આવેલું છે તો જે આ પેંગોંગ ચો સરોવર છે તે ઓપ્શન ડી માં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ મરડા મરડાસિંગ એ નીચેનામાંથી શું છે તો જે આ મરડા મરડાસિંહ છે તે ઓપ્શન ડી વનસ્પતિ છે પ્રશ્ન નંબર કૃત્રિમ વરસાદ માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે તો કૃત્રિમ વરસાદ માટે ઓપ્શન સી સિલ્વર આયોડાઈડ ને ઉપયોગમાં લેવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર એકસો પાંચ જોઈશું નીચેનામાંથી કયા વૃક્ષના ઉપયોગ સંગીતના સાધનો બનાવવા માટે થાય છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી આબનુસ નામની જે વનસ્પતિ છે તેના લાકડાનો ઉપયોગ આ સંગીતના સાધનો બનાવવા માટે કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો છ કઈ વનસ્પતિની છાલ દહીમાં ઘસી પીવડાવવાથી પથરીમાં રાહત થાય છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ ઇન્દ્રજવની જે છાલ હોય છે તે દહીમાં ઘસી પીવડાવવાથી પથરીમાં રાહત મળે છે ચાલો પ્રશ્ન નંબર એકસો સાત જોઈશું ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા આઈનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો જે આ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા છે તેનું મુખ્યાલય ઓપ્શન એ દેહરાદૂન ઉત્તરાખંડ ખાતે આવેલું છે પ્રશ્ન નંબર એકસો આઠ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ જેને આપણે આઈ એસ એફઆર કહીએ છીએ એ બે હજાર એકવીસ મુજબ સૌથી વધુ વન વિસ્તાર કયા રાજ્યમાં છે તો સૌથી વધુ વન વિસ્તાર ઓપ્શન સી મધ્યપ્રદેશ રાજ્યમાં છે ચાલો પ્રશ્ન નંબર એકસો નવ નીચેનામાંથી કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ બુટિયા મો છે ઓપ્શન એ કે સુડો પ્રશ્ન નંબર એકસો દસ ગુજરાતમાં રીંછ માટે જાણીતું રતન મહાલ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો જે આ રતન મહાલ રીંછ અભયારણ્ય છે તે ઓપ્શન સી દાહોદ જિલ્લામાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર સો એકાર જોઈશું નીચેનામાંથી કઈ વનસ્પતિના ફૂલ રાત્રે જ ખીલે છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ પારિજાતક આ જે પારિજાતક વનસ્પતિ છે તેના ફૂલ રાત્રે ખીલે છે પ્રશ્ન નંબર એકસો બાર નીચેના અમારથી કયું ટાઈગર રિઝર્વ ટકાવારીની નિર્દેષથી સૌથી વધુ વન આવરણ ધરાવે છે તો એ ટાઈગર રિઝર્વ છે ઓપ્શન બી પક્કે ટાઈગર રિઝર્વ ચાલો પ્રશ્ન નંબર એકસો તેર નીચેના કયું વન જેનો ના તીર્થધામ પાલેતાણામાં આવેલું છે તો એ વન છે ઓપ્શન બી પાવક વન જે પાલેતાણામાં આવેલું છે પ્રશ્ન નંબર એકસો ચૌદ તમાકુમાં નીચેના માયે કયો પદાર્થ રહેલો હોય છે તો જે તમાકુ હોય છે તેમાં ઓપ્શન ડી નિકોટિન નામનો પદાર્થ રહેલો હોય છે પ્રશ્ન નંબર એકસો પંદર જોઈશું નીચેના કયા વૃક્ષના પાનનો ઉપયોગ બીડી બનાવવા માટે થાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ટીમરૂ આ ટીમરૂનો પાનનો ઉપયોગ બીડી બનાવવા માટે થાય છે પ્રશ્ન નંબર એકસો સોળ જોઈશું નીચેનામાંથી કયા વૃક્ષના લાકડાનો નો ઉપયોગ થાય છે ક્રિકેટના બેટ બનાવવા માટે તો ક્રિકેટના બેટ બનાવવા માટે ઓપ્શન સી જે વિલો નામની વનસ્પતિ છે તેનો ઉપયોગ થાય છે તેના લાકડાનો ઉપયોગ થાય છે ચાલો પ્રશ્ન નંબર એકસો સત્તર જોઈશું કાર્બન ક્રેડિટનો ખ્યાલ સામાથી ઉદ્ભવેલ છે તો જે આ કાર્બન ક્રેડિટ છે તેનો ખ્યાલ ઓપ્શન બી ક્યોટો પ્રોટોકોલ દ્વારા ઉદ્ભવેલ છે પ્રશ્ન નંબર એકસો અઢાર જોઈશું કઈ વનસ્પતિ શીતકારક શરીરની ગરમી કણી લેનાર અને પેટની જીવાતને નાશક ગણાય છે તો એ વનસ્પતિ છે ઓપ્શન સી કર્મદા વનસ્પતિ ચાલો પ્રશ્ન નંબર એકસો ઓગણીસ જોઈશું વિશ્વમાં સૌથી વધુ લગભગ તેસઠ ટકા જેટલા ભૂકંકો કયા વિસ્તારમાં જોવા મળે છે તો વિશ્વમાં સૌથી વધુ ભૂકંપો ઓપ્શન ડી પેસેફિક કિનારાનો જે પટ્ટો છે ત્યાં સૌથી વધુ ભૂકંપો આવે છે આશરે તેસઠ ટકા જેટલા ભૂકંપો ત્યાં જ આવે છે જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર એકસો વીસ જોઈશું ઘણી વાર ચર્ચામાં રહેલ એમ એસ ટી એચ પી ઈ એસ નીચેનામાંથી શેની સાથે સંબંધિત છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી ટાઈગર રિઝર્વના વ્યવસ્થા વ્યવસ્થાપન સાથે આ સંબંધિત છે ચાલો પ્રશ્ન નંબર એકસો એકવીસ જોઈશું ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જેને આપણે આઈજી આર એમ એસ કહીએ છીએ તે ક્યાં આવેલ છે તો જે આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે તે ઓપ્શન ડી ભોપાલ મધ્યપ્રદેશમાં આવેલું છે પ્રશ્ન નંબર એકસો બાવીસ જોઈશું નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય પક્ષી સારસ છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજ્યનું રાજ્ય પક્ષી સારસ છે

છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલો હોવા એ આવશ્યક છે પ્રશ્ન નંબર આકાશમાં દેખાતા તારાઓમાં નીચે કયો તારો સૌથી તેજસ્વી છે તો એ તારો છે ઓપ્શન એ વ્યાધનો તારો ચાલો પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ જોઈશું નીચેના કયા જિલ્લામાં નળ સૌરવ પક્ષી અભયારણ્ય આવેલું છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ ઉપર આ નળ સરોવર પક્ષી આવેલું છે ચાલો પ્રશ્ન નંબર કાગળના માવાનું ક્યાં આવેલી છે તો જે આ સેન્ટ્રલ પલ્પ મિલ છે તે ઓપ્શન એ સોનગઢ ખાતે આવેલી છે ચાલો પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ નીચેના માહિતી કઈ વનસ્પતિ માહિતી એરોમેટિક નામનું સુવાસિત તેલ મેળવાય છે તો એ વનસ્પતિ છે ઓપ્શન સી રોસા છે ઓપ્શન સી કાચકા વનસ્પતિ ચાલો પ્રશ્ન નંબર જોઈશું કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી કયા પ્રોટોકોલમાં થયો હતો તો જે આ કાર્બન ક્રેડિક નો ખ્યાલ છે તેનો ઉદભવ ઓપ્શન બી ક્યોટો પ્રોટોકોલમાં થયો હતો પ્રશ્ન નંબર દ્વિદળી વનસ્પતિના ઉદાહરણ જણાવો તો એમાં આવશે ઓપ્શન બી સૂર્યમુખી એ દ્વિદળી વનસ્પતિ છે જ્યારે મકાઈ અને ઘઉં આ બંને એક વનસ્પતિ છે ચાલો પ્રશ્ન નંબર એકસો તેત્રીસ ઇકોમાર્ક શા માટે ઉપયોગ થાય છે તો જે ઇકો માર્ક છે તે ઓપ્શન ડી પર્યાવરણ મિત્ર વસ્તુઓ માટે ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર બ્લૂ મોર્મોન ને નીચેના પૈકી કયા રાજ્યના રાજ્ય પતંગિયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો જે આ બ્લુ મોરમોન છે એ પતંગિયાનું એક નામ છે તેને ઓપ્શન બી મહારાષ્ટ્રના રાજ્ય પતંગિયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે ચાલો

ચાલો પ્રશ્ન નંબર એકસો સાડત્રીસ પક્ષી જગતમાં સૌથી વધુ ઊંચાઈએ ઉડી શકતું પક્ષી જણાવો તો એ પક્ષી છે ઓપ્શન બી ગ્રીફન ગીત એ સૌથી ઊંચાઈએ ઉડી શકતું પક્ષી છે પ્રશ્ન નંબર એકસો આડત્રીસ ઠેરિક ઓક્સાઇડ કયા પ્રકારની જમીનમાં જોવા મળે છે તો જે આ ઠેરિક ઓક્સાઇડ છે તે ઓપ્શન સી લાલ અને પીળી જમીનમાં જોવા મળે છે ચાલો પ્રશ્ન નંબર એકસો ભારતમાં હાલ કુલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે તો ભારતમાં હાલ ઓપ્શન બી અઢાર જેટલા જે આરક્ષિત ક્ષેત્રો આવેલા છે પ્રશ્ન નંબર એકસો ચાલીસ પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે તો એ રંગ છે ઓપ્શન બી જાંબલી રંગ ચાલો પ્રશ્ન નંબર એકસો એકતાળીસ જોઈશું નીચેના પૈકી કયું લક્ષણ કરંજ વનસ્પતિનું છે તો મિત્રો પહેલું લક્ષણ જોઈએ તો એ મધ્યમ કદનું સદા હરિત વૃક્ષ છે બીજું જોઈએ તો તેના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે અને ત્રીજું જોઈએ તો સુશોભિત વૃક્ષ તરીકે રસ્તા પર ઉગાડાય છે માટે ઓપ્શન ડી આપેલ તમામ જે લક્ષણો છે તે આ કરંજ વનસ્પતિના છે પ્રશ્ન નંબર એકસો બેતાળીસ નેત્રાવલી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો જ્યાં નેત્રાવલી વન્યજીવ અભયારણ્ય છે તે ઓપ્શન સી ગોવા રાજ્યમાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર એકસો તેતાળીસ જોઈશું તાજેતરમાં કયા રાજ્યમાંથી પિકા નામકની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી સિક્કિમ રાજ્યમાંથી પ્રશ્ન નંબર એકસો ચુમ્માળીસ નીચેના પૈકી કયો રેડિયો એક્ટિવિટીનો એકમ છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ક્યુરી રેમ અને રોન્જન આ ત્રણેય રેડિયો એક્ટિવિટીના એકમો છે ચાલો પ્રશ્ન નંબર એકસો પિસ્તાળીસ જોઈશું વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરનાર શાકાહારી પ્રાણીમાં કેટલી ઉર્જાનું વહન થાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી સો ટકા જેટલી ઊર્જાનું વહન થાય છે ત્યારબાદ નેવું ટકા જેટલી ઉર્જા વિલુપ્ત થઈ જાય છે અને દસ ટકા જેટલી ઉર્જા આગળના પ્રાણીઓને મળે છે ચાલો પ્રશ્ન નંબર એકસો છેતાળીસ જોઈશું નીચેનામાંથી કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ ઝીંગીબેર ઓફિનેલ છે તો મિત્રો એ વનસ્પતિ છે ઓપ્શન સી આદુ ચાલો પ્રશ્ન નંબર એકસો સુડતાલીસ નીચેના માયથી કોણ સૂર્યનો ગ્રહ નથી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ વ્યાધ એ સૂર્યમંડળનો ગ્રહ નથી પ્રશ્ન નંબર એકસો અડતાલીસ જોઈશું મધુ પ્રમેયને અંકુશમાં રાખવા નીચેનામાંથી કયો છોડ ચાલો પ્રશ્ન નંબર એકસો ઓગણપચાસ જોઈશું ઈ વેસ્ટ રૂલ સરકાર દ્વારા કયા વર્ષથી અમલી બનાવવામાં આવ્યો તો જે આ ઈ વેસ્ટ રૂલ છે તે ઓપ્શન ડી ઈસવીસન બે હાજર બાર થી અમલી કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર એકસો પચાસ જોઈશું વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ઓપ્શન એ પ્રથમ ઓપ્શન બી ચોથું ઓપ્શન સી પાંચમું અને ઓપ્શન ડી સાતમું તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે પ્રથમ ચોથું પાંચમું કે પછી સાતમું તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ અને વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક

છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી જંગલોની જમીનમાં ચાલો પ્રશ્ન નંબર એકસો ત્રેપન જોઈશું નીચે પૈકી રાષ્ટ્રીય ઉદ્યાન માટે કયું વિધાન સાચું છે તો મિત્રો પહેલું વિધાન જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે બીજું વિધાન જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓ અને પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે માટે ઓપ્શન સી એ અને બી બંને વિધાનો સાચા છે ચાલો પ્રશ્ન નંબર એકસો ચોપન જોઈશું જાદવ મોલાઈ પેંગ એ કઈ નદીના રેતાળ ક્ષેત્રમાં એકલે હાથે તેરસો સાઠ એકરમાં જંગલ તૈયાર કર્યું છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી બ્રહ્મપુત્ર નદીના ક્ષેત્રમાં ચાલો પ્રશ્ન નંબર એકસો પંચાવન નીચે નવાય તે કયો બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે જેવ આરક્ષિત મંડળ નથી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી કાજીરંગા જેવ આરસિત મંડળ નથી જ્યારે નીલગીરી મંડળની ખાડી અને શૌચાચેલમ આ ત્રણેય બાયોસ્ફિયર રિઝર્વ છે ચાલો પ્રશ્ન નંબર એકસો છપ્પન પ્રોજેક્ટ એલિફન્ટની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો જે પ્રોજેક્ટ એલિફન્ટ છે તેની શરૂઆત વર્ષ ઓગણીસો ને બાણુંમાં કરવામાં આવી હતી અને બે હજાર દસમાં માં આ જે હાથી છે તેને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે ચાલો પ્રશ્ન નંબર એકસો સત્તાવન જોઈશું વિવિધ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણમાં ઉત્સર્જિત થતા કુલ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનની માત્રાને શું કહેવામાં આવે છે તો આ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનની માત્રાને ઓપ્શન સી કાર્બન ફૂટપ્રિન્ટ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો અઠાવન નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિના પાનની લુગદીનો ઉપયોગ તથા ચામડીના રોગમાં થાય છે તો મિત્રો એ વનસ્પતિ છે ઓપ્શન ડી અશ્વગંધા વનસ્પતિ ચાલો પ્રશ્ન નંબર જોઈશું ગીર સંસ્થાનું ગુજરાતમાં ક્યાં આવેલી છે તો જે આ ગીર નામની સંસ્થા છે તે ઓપ્શન ડી ગાંધીનગર ખાતે આવેલી છે અને મિત્રો આ ગીર નામની સંસ્થા દ્વારા સૃષ્ટિ નામનું સામાયક પણ રજૂ કરવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર એકસો સાઠ ગુજરાતના કયા જિલ્લામાં એક પણ અભયારણ્ય આવેલું નથી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ખેડા જિલ્લામાં એક પણ અભયારણ્ય આવેલું નથી ચાલો પ્રશ્ન નંબર એકસો એકસઠ જોઈશું નીચેના કયા સ્થળે વિરાસત વન આવેલું છે તો જે વિરાસત વન છે તે ઓપ્શન એ પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર એકસો બાસઠ જોઈશું વન વિભાગ લોક કલ્યાણની યોજના આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના હેઠળ ખેડૂતો પોતાની જમીન પર રોપાનું સહાય મળવા પાત્ર છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી ત્રીસ હજાર જેટલી સહાય મળવા પાત્ર છે પ્રશ્ન નંબર એકસો ત્રેસઠ કયા બે ગ્રહોની વચ્ચે ખૂબ જ મોટી સંખ્યામાં લઘુ ગ્રહો આવેલા છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી મંગળ અને ગુરુની વચ્ચે

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાજ્યનું પ્રથમ વન્યજીવ અભયારણ્ય કયું છે તો ભારતનું સોરી ગુજરાતનું પ્રથમ વન્યજીવ અભયારણ્ય છે ઓપ્શન ડી ગીર અભયારણ્ય ચાલો પ્રશ્ન નંબર એકસો સડસઠ જૈવ વિવિધતાના માપનના પ્રકાર નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો જૈવ વિવિધતાના જે માપનના જે પ્રકાર છે તેમાં ઓપ્શન ડી ડેલ્ટાનો સમાવેશ થતો નથી જ્યારે આલ્ફા બીટા અને ગામાનો સમાવેશ

છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ રૂખડો પ્રશ્ન નંબર એકસો સિત્તેર નીચેનામાંથી સૂર્ય પૃથ્વીની કેટલો દૂર આવેલો છે તો જે સૂર્ય છે તે પૃથ્વીથી આશરે ઓપ્શન બી એકસો મિલિયન કિલોમીટર જેટલો દૂર આવેલો છે ચાલો પ્રશ્ન નંબર એકસો એકોતેર જોઈશું એટલાન્ટિકાના છત્રીસમાં ભારતીય વૈજ્ઞાનિક અભિયાનનો મુખ્ય જોક વિસ્તાર કયો છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ વાતાવરણ ફેરફાર પ્રશ્ન નંબર એકસો બોતેર લોહીના નીચા દબાણ અને ડાયાબિટીસમાં કઈ વનસ્પતિના મૂળ ઉપયોગી છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી અશ્વગંધા ચાલો પ્રશ્ન નંબર એકસો તોતેર જોઈશું નીચેનામાંથી કેળનું વૈજ્ઞાનિક નામ શું છે તે જણાવો તો કેળનું વૈજ્ઞાનિક નામ થશે ઓપ્શન એ મુસા સેપિયન

ચાલો પ્રશ્ન નંબર એકસો છોતેર જોઈશું નીચેનામાંથી પ્રાથમિક ઉપભોક્તા કોણ છે તો પ્રાથમિક ઉપભોક્તામાં આવશે ઓપ્શન સી ઊંટ જે વનસ્પતિને ખોરાક તરીકે ઉપયોગ કરે તેને પ્રાથમિક ઉપભોક્તા કહેવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર એકસો સિત્યોતેર ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ હિમાલય કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય તો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ હિમાલયને ઓપ્શન બી ચાર વિભાગમાં વિભાજિત કરેલ છીએ પ્રશ્ન નંબર એકસો અઠ્યોતેર જોઈશું નીચેનામાંથી ધ્વનિ પ્રદૂષણ માપનનો એકમ જણાવો તો ધ્વનિ પ્રદૂષણ માપવા માટે ઓપ્શન સી ડેસીબલ ઉપયોગ કરવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર એકસો ને ઓગણ એસી કાંકરિયા અમદાવાદ ખાતે આવેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયની સ્થાપનામાં કોનો મહત્વનો ફાળો છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી રૂબિન ડેવિડ નામના વ્યક્તિનો મહત્વનો ફાળો છે પ્રશ્ન નંબર એકસો જોઈશું કયા પ્રકારની જમીનને રે ઉસર કલર તરીકે પણ ઓળખવામાં આવે છે તો એ જમીન છે ઓપ્શન ડી રણ પ્રકારની જમીન ચાલો પ્રશ્ન નંબર એકસો એક્યાસી જોઈશું નીચેનામાંથી ગુંદર કયા વૃક્ષમાંથી મેળવાય છે તો જે ગુંદર છે તે ઓપ્શન ડી આપેલ તમામ વૃક્ષોમાંથી મેળવવામાં આવે છે બાવળ લીમડો આ તમામ વૃક્ષોમાંથી ગુંદર મેળવવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો બ્યાસી જોઈશું કયા પ્રકારના ખડકોમાં જીવાશ્મ જોવા મળતા નથી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી આગ્નેય ખડક ચાલો પ્રશ્ન નંબર એકસો ત્યાસી મનુષ્યના મગજનું વજન આશરે કેટલું હોય છે તો મનુષ્યના મગજનું વજન ઓપ્શન ડી બારસો થી ચૌદસો ગ્રામ જેટલું હોય છે પ્રશ્ન નંબર એકસો ચોર્યાસી રણથંભોર કુનો માધવ ટાઈગર કોરિડોર કયા કયા રાજ્યમાં વિસ્તરે છે તો જ્યાં રણથંભોર કુનો અને માધવ ટાઈગર કોરિડોર છે તે ઓપ્શન બી મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાં વિસ્તરેલું છે ચાલો પ્રશ્ન નંબર એકસો પંચ્યાસી કયા પ્રાકૃતિ પ્રેમી વનેચર તરીકે ઓળખાય છે તો જે ઓપ્શન સી હરનારાયણ આચાર્ય છે તેમને વનેચર તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો છ્યાસી જોઈશું નીચેના પૈકી કયા દેશને કાર્બન નેગેટિવ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો કાર્બન નેગેટિવ તરીકે ઓપ્શન ડી ભૂતાન દેશને જાહેર કરવામાં આવેલ છે ચાલો પ્રશ્ન નંબર એકસો સત્યાસી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે તો જ્યાં સરિસ્કા નેશનલ પાર્ક છે તે ઓપ્શન બી રાજસ્થાન રાજ્યમાં આવેલો છે પ્રશ્ન નંબર એકસો અઠ્યાસી સગર્ભા સ્ત્રીને ઉલટી થાય ત્યારે સેના ફૂલ એક તોલો લઈ ગાયના દૂધમાં વાટી પીવડાવવાથી ઉલટી મટે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી આવળના ફૂલ ચાલો પ્રશ્ન નંબર એકસો ને નેવ્યાસી જોઈશું વિશ્વ હાથી દિવસ બે હજાર બાવીસના ના રોજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ અસ્તમલાય હાથે સંરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી તમિલનાડુ રાજ્યમાં આવેલ છે પ્રશ્ન નંબર એકસો નેવું તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અગસ્ત્ય મલાઈ હાથે સંરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી તમિલનાડુ રાજ્યમાં

છે તો એ વનસ્પતિ છે ઓપ્શન અભયારણ્ય કે નેશનલ પાર્કની ફરતે એક કિલોમીટર વિસ્તાર ને ઈ એસજી ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાના સર્વોચ્ચ અદાલતના આદેશમાંથી મુક્તિ મેળવનાર તુંગા તુંગારેશ્વર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન શ્રી મહારાષ્ટ્ર રાજ્ય પ્રશ્ન નંબર એકસો ચોરાણું કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવી ચૂકેલા પદ્મશ્રી પ્રકૃતિવિદ કોણ હતા તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ રૂબિન ડેવિડ ચાલો પ્રશ્ન નંબર એકસો પંચાણું નીચેનામાંથી કયો ગ્રહ ચંદ્રની માફક કળા કરે છે તો એ ગ્રહ છે ઓપ્શન ડી સૂર્ય શુક્ર ગ્રહ નાઇટ્રોજન જેટલું છે ચાલો પ્રશ્ન નંબર એકસો સત્તાણું જોઈશું શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ તાપમાન કેટલું છે તો શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ તાપમાન ઓપ્શન બી ચાર ફેરેનહિટ જેટલું છે

હતી તો જે આ વૃક્ષ આયુર્વેદ ગ્રંથ છે તેની રચના ઓપ્શન બી મહામુનિ પરાસર દ્વારા પારાસર દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો આ હતા વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના સો જેટલા એમસીક્યુ તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્યુઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ટેલિગ્રામ ચેનલ અવશ્ય જોઈન કરી લેજો તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત